બસ તો ભાઈ બહુ બેકાર છે યાર. અમે તો છેક જેતપુરથી આવીએ છીએ પણ અમને અહીંયા આવતા આવતા એકદમ એટલી બધી ખરાબ પરિસ્થિતિ લાગે કે જૂનાગઢમાં શું છે યાર. ડિલિવરીના કોઈ કેસો આવ્યા અચાનક તો આ બધું ખરાબ થઈ જાય. તકલીફની તો વાત જ જવા દઈએ. આ 3 મહિના કોરોનામાં અમારા રોજગાર બંધ રહ્યા અને જ્યાં માનમાન છૂટી મળી હવે ચાલુ કરીએ તો આ તમે રસ્તા તમારી નજર સામે તમે જુઓ જ છો. આમાં અમારું વેરેન્ટેજ ગાડી ખરચ કે ઘર ખરચ અમારે કેમ કાઢવું હતું અને બહુ મુશ્કેલીમાં અમે મુકાયેલા છીએ. એટલે અમારે ખાલી સરકારને એટલી નમ્ર અપીલ છે કે તમે આ રોડને કાંઈક વ્યવસ્થિત ભરો કે જેથી ખાડા અકસ્માત ન થાય, કોઈ બનાવ ન બને, આમાં કોઈ મૃત્યુ પામશે તો આમાં જવાબદારી કેની? ક્યાં છે તો પણ આમાં ક્યાં દેખાવું તો જોઈએ ને. મંજૂર તો કાગળ ઉપર કેદી ના થઈ જાય છે. અહીંથી કેન્દ્ર ઉદય થાય છે આપણો બધો. 500 કરોડ આવ્યા, 600 કરોડ આવ્યા, મહાનગરપાલિકા બની ગઈ, વિકાસ કર્યો. પણ પેલા મેન જે છે રોડ ગટર એ તો તમે પ્રશ્ન હલ કરો.